સત્તા પક્ષ ઝાટકને ખરી છે સીએનસીડી વિભાગની શું કહેશો, શું સૂચના આપવામાં આવી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએનસીડી વિભાગ દ્વારા જે કામગીરી થઈ રહી છે એમાં વધારે વેગ લાવવા માટે અમદાવાદ શહેરના નગરજનોને ઢોરનો કોઈ ત્રાસ ના રહે એના માટે આ સીએનસીડીના વિભાગના એચઓડી તરીકે જે અધિકારી તરીકે જે કામ કરી રહેલ શ્રી નરેશભાઈ રાજપૂતજીને એમના બે ચાર્જ હોય, પૂર્વ ઝોનના એચઓડી સિનિયર તરીકેનો ચાર્જ માંથી મુક્તિ આપવા અને સીએનસીડીના કામને વધુ વેગવંતુ બનાવવા માટે માત્ર સીએનસીડીના કામ પર કેન્દ્રિત કરવા માટે વધારે ઝડપી કામ થાય એ માટે પૂર્વ ઝોનના જે એચઓડી તરીકેના હોદ્દા પરથી એમને મુક્તિ આપી આ હોદ્દા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે એ માટે મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે પત્ર દ્વારા. જે રીતે જે પત્ર પણ લખ્યો છે શું કહેવું છે આપનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેતા અમદાવાદના નગરજનોને કોઈ પણ જાતની તકલીફ પડે એની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ક્યારેય બાંધછોડ કરવા તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નગરજનોને પશુઓના ઢોર ત્રાસથી બચાવવા માટે આ કામ વેગીલું બનાવવા, વધારે અસરકારક બનાવવા માટે સીએનસીડીના વિભાગના અધિકારીશ્રી સાથે બે પાસે બે હોદ્દા હતા, એક પૂર્વજોના સિનિયર એચઓડી તરીકેનો, એમાંથી એમને મુક્ત આપી અને સીએનસીડીનું કામ વધુ વેગવંતુ બને એમાં વધારે ઝડપ આવે અને શ્રી રાજપૂતજી આ કામમાં ખૂબ જ માહિર હોય એમની પાસે વધારે કામ લેવા માટે એક હોદ્દા પરથી એમને મુક્તિ આપવા માટે આ સીએનસીડીના કામમાં વધારે કામ અને વધારે ઉપયોગી થાય એ માટે એમને પૂર્વજોનના સિનિયર એચઓડીના હોદ્દા પરથી એ કામમાંથી મુક્ત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હિત માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને અમદાવાદના નગરજનોને ઢોર ત્રાસથી વધારે મુશ્કેલી જે કંઈ પડી રહી છે એમાંથી એમને મુક્તિ મળે એટલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રયાસ થયો.